सॉरी 32 पेज नंबर 32 पाठ्यपुस्तक खोलो बच्चा ले लो बच्चा पाठ्यपुस्तक पेज नंबर 32 चलो खोलो ये मां पाठ 5 अमिता ने मधुमक्खी को पूछे तुम्हारे पाठ्यपुस्तक खुली गयो बच्चा ने पाठ्यपुस्तक ले लीधो खुली गयो હવે હું પાઠા સમજાવું છું તેમાં બધા વ્યવસ્થિત પાઠ્યપુસ્તકમાં અને હું જે બોલું છું તેના પર ધ્યાન આપવાનું ચાલો પેજ નંબર 32 પાઠ્યપુસ્તક પાઠ પ્રકરણ 5 અનિતા અને મધમાખીઓ બરાબર મારું નામ અનિતા ખુસવા છે શું છે એનું નામ અનિતા ખુસવા હું બોચાહા ગામમાં રહું છું ક્યાં ગામમાં રહેતી હતી બોચાહા ચા પ્રશ્ન જેમાં વિકલ્પોમાં ખાલી જગ્યા ખરેખોટમાં પૂછાય કે ક્યાં ગામમાં રહેતી હતી એમના ગામનું નામ તો બોચાહા આ ગામ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં છે ક્યાં જિલ્લામાં છે મુઝફ્ફરપુર જિલ્લામાં છે મારા માતા પિતા અને બે ભાઈઓ સાથે ગામડામાં રહું છું એમના માતા પિતા અને એમને કેટલા ભાઈઓ છે બે ભાઈઓ સાથે ગામડામાં રહે છે હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને પણ ભણાવું છું એ કોલેજમાં ભણવા જાય છે સાથે સાથે નાના બાળકોને પણ ભણાવે છે હું મધમાખીઓનો ઉછેર પણ કરું છું કે મધમાખીઓનો ઉછેર કરી એમાંથી મધ બનાવે છે એવું કાર્ય પણ ભણવાની સાથે સાથે કરે છે ભણે છે નાના બાળકોને ભણાવે છે અને મધમાખીઓનો ઉછેર પણ કરે છે આ બધું કોઈ કાંઈ સહેલું નથી કે ભણવાની સાથે સાથે આવા બધા કામ કરવા નાના છોકરાને ભણાવવાના મધમાખીઓનો ઉછેર કરવાનો એ કંઈ સહેલું નથી હું નાની હતી ત્યારે બકરીઓ ચરાવવા જવું પડતું મારે તો શાળાએ જવું હતું શું કરતી નાની હતી આપણે ખબર છે નાની છોકરીઓ અત્યારે શાળાએ જતી હોય તો એના ગામડામાં શું હતું કે શાળાએ છોકરીઓને ન જવા દેવામાં આવતા પણ શું કરવામાં આવતું બકરી ચરાવવા એને જવું પડતું એને તો શાળાએ જવાની ખૂબ જ ઈચ્છા હતી પણ એ શાળાએ જઈ શકતી નહીં પરંતુ મારા માતા પિતાને છોકરીઓ શાળાએ જાય એ ગમતું ન હતું એના માતા પિતાને કે એવું વિચારતા હતા કે છોકરીઓને ભણાવાઈને શાળાએ મોકલાય નહીં અને એને બકરી ચરાવવા મોકલી દેવી દેતા પરંતુ અનિતાને શું કરવું પડતું શાળાએ જવું હતું શાળાનું સ્વપ્ન એક દિવસ હું શાળાએ પહોંચી જ ગઈ અને બાળકોની પાસે ચૂપચાપ બેસી ગઈ હું તો ખૂબ જ ખુશ થઈ શું કર્યું કે એક દિવસ કોઈને કહ્યા વગર એ શાળાએ પહોંચી ગઈ અને ત્યાં શાળામાં જે બાળકો બેઠા હતા એમાં છેલ્લે પાછળ ચૂપચાપ બેસી ગઈ અને ખૂબ જ ખુશ હતી કેમ કે શાળાએ જવું હતું અને તે દિવસે શાળાએ ગઈ હતી ઘરે આવી પછી માતા પિતાએ શાળાની વાત કરી શું કે છે ઘરે આવી પછી ઘેર આવી પછી માતા પિતાને કહ્યું કે હું શાળાએ ગઈ હતી પણ એમને તો શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી હું ખૂબ જ રડી શું કહે છે અનિતા કે એમના માતા પિતાને કહ્યું કે આજે હું શાળાએ ગઈ હતી મારે શાળાએ જવું છે ત્યારે એમના માતા પિતાએ શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી અને ગયા પછી ખૂબ જ રડી ગામની શાળાના એક શિક્ષકને આ ખબર પડી એમને ગામની શાળામાં એક શિક્ષક હતા એ ભણેલા હોય ભણેલા લોકોને ખબર પડે કે છોકરીઓને ભણાવે શાળાએ જવા દેવાય તો એ શિક્ષકને ખબર પડી આ વાતની કે અનિતાને શાળાએ આવવું છે અને માતા પિતા ના પાડે છે તેમણે મારા માતા પિતાને સમજાવ્યા અને તેમણે તે શિક્ષકે અનિતાના માતા પિતાને સમજાવ્યા તેમણે તો એમ પણ કહ્યું કે ધોરણ 8 સુધી ભણવામાં તમારે કાણી પાણી પણ ખર્ચવાની નથી શું કહ્યું એ શિક્ષકે તમારે જ્યાં સુધી અનિતા ધોરણ 8 સુધી ભણે ત્યાં સુધી 1 રૂપિયા કાણી પાણી એટલે કે 1 રૂપિયાનો ખર્ચ કરવાનો નથી ભણવું એ દરેક બાળકનો અધિકાર છે ભણવું એ દરેક બાળકનો અધિકાર છે કોઈ બાળકને ભણવાથી દૂર રાખી શકાય નહીં દરેક બાળકને ભણવું એનો પોતાનો અધિકાર છે અને જો ભણવું હોય તો એને ભણવા દેવું પડે માતા પિતા માની ગયા અને મારું શાળાએ જવાનું શરૂ થયું એના માતા પિતા શિક્ષકે જ્યારે સમજાવ્યા ત્યારે માની ગયા કે અનિતાને હવે શાળાએ જવા દેશે અને શાળાએ જવાનું એમનું શરૂ થયું હું કંઈ હોશિયાર છોકરી ન હતી પણ હંમેશા કંઈ ને કંઈ પૂછતી રહેતી અનિતા હોશિયાર છોકરી ન હતી શાળામાં પરંતુ કંઈ ને કંઈ જેના મનમાં કંઈ પ્રશ્ન આવે એ શિક્ષકને પૂછતી રહેતી તમે આખા વર્ષમાં શાળા માટેની જ વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરો છો એ નોંધો કે તમે આખા વર્ષમાં શાળાએ જવા માટે કેટલો ખર્ચ કરે છે અહીંયા તમને વસ્તુ આપેલી છે એ વસ્તુ માટે તમે કેટલો ખર્ચ કરો છો આખા વર્ષ દરમિયાન તે અહીં તમે સામે લખવાનો તો સૌથી પહેલાં છે અહીંયા વસ્તુઓ અને કરેલ ખર્ચ તો શાળાએ જવા આવવા તમે કોઈ રિક્ષામાં આવતા હોય બસમાં આવતા હોય વાનમાં આવતા હોય અથવા તો મમ્મી કોઈ ગાડી લઈને તમને મૂકવા આવતા હોય તો આવવા જવાનો તમારો ખર્ચ કેટલો થાય છે ટિકિટ ભાડું મતલબમાં થાય એ
બરાબર તો તમે કેટલો તો કુલ ખર્ચે 750 કે કુલ 750 રૂપિયાના પાછળ અમે ખર્ચ કરીએ છીએ આવવા જવા માટે. ત્યાર પછી નોટબુક્સ, તો નોટબુક્સ માટે તમારે આખા વર્ષમાં કેટલો ખર્ચ થાય છે? તો 1000 રૂપિયા. પછી પેન પેન્સિલ, એના માટે આખા વર્ષનું તમારે લખવાનું છે, કોઈ એક દિવસનું નહીં કે એક મહિનાનું નહીં, પણ આખા વર્ષ આખું જ્યાં સુધી તમે એક આખા વર્ષમાં ભણો છો ત્યાં સુધી કેટલું, તો પેન પેન્સિલનો લગભગ 500 રૂપિયાનું જેટલો આપણે ખર્ચ કરી નાખતા હોઈએ છીએ. પછી ગણવેશ એટલે યુનિફોર્મ, ગણવેશ એટલે યુનિફોર્મ, તો એ 1000 રૂપિયાનો ખર્ચ કરીએ છીએ. દફતર, તો એના માટે આપણે 300 કે 1000 તો એક આખા વર્ષ દરમિયાન ચાલે, તો એકવાર દફતર લઈ લો 300 રૂપિયાનું, કે એમ આવતું હોય 400-500 તમારા, તો એ તો આખું વર્ષ ચાલે એટલે કે આપણે એને એના માટે 300 રૂપિયા લખીએ. લંચ બોક્સ એ 100 રૂપિયાનું, એ પણ આખું વર્ષ ચાલે એકવાર લઈ લો તો. પછી બૂટ ચપ્પલ 450, અને અન્ય વસ્તુઓ જેમ કે વોટર બેગ છે, કંપાસ બોક્સ છે, તો અન્ય વોટર બેગ હોય તો 150 રૂપિયાની બોટલ હોય છે, કંપાસ બોક્સ છે તો એ પણ 150નો, એવી રીતે કુલ અહીંયા કુલ લખેલું છે, તો આ બધાનો સરવાળો કરવાનો. શું કરવાનું? સરવાળો, કે 4400 એટલે કે 4400 જેટલો ખર્ચ આખા વર્ષ દરમિયાન આપણે શાળા માટેની વસ્તુઓ માટે કરીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ, પછી પાછળ આપેલું છે પેજ નંબર 34 ઉપર તમને, કે આ વર્ષે તમારા પુસ્તકો માટે કેટલો ખર્ચ કર્યો, તમે તમારા પુસ્તકો માટે આ વર્ષે કેટલો ખર્ચ કર્યો. તો હું સરકારી શાળામાં ભણતી હોવાથી આ વર્ષે મને શાળામાંથી પુસ્તકો મફતમાં મળેલા છે, કે આપણે સરકારી શાળામાં ભણીએ છીએ તો મફતમાં જો આપણને મળેલા હોય, જો આપણે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય તો આપણે પુસ્તકો માટેનો પણ ખર્ચ કરવો પડે છે, બરાબર. તેથી પુસ્તકો માટે કંઈ ખર્ચ કર્યો નથી સરકારી શાળામાં હોવાથી, પરંતુ મારો નાનો ભાઈ ખાનગી શાળામાં ભણતો હોવાથી તેના પુસ્તકો માટે કુલ 500 રૂપિયાનો ખર્ચ થયેલ છે, કે આપણો મારો નાનો ભાઈ એ પ્રાઇવેટ સ્કૂલમાં એટલે કે ખાનગી શાળામાં ભણે છે, તેથી તેના માટે 500 રૂપિયાનો ખર્ચ કરેલો છે. આપણે પણ, આપણે કઈ સ્કૂલમાં ભણીએ છીએ, સરકારી કે ખાનગીમાં? ખાનગી શાળા કહેવાય. કઈ કહેવાય આપણી શાળા? ખાનગી. તો આપણે પુસ્તકો માટે ખર્ચ કરીએ છીએ કે 1000-1500 રૂપિયાનો આપણે પુસ્તકો પાછળ ખર્ચ કરતા હોઈએ છીએ. તો 500-1000 રૂપિયા આપણે લખી શકીએ કે મારે આ વર્ષે પુસ્તકો પાછળ થયેલો ખર્ચ 1000 રૂપિયા છે. તમને ગમતા ગણવેશનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો અને રંગ પૂરો. આ આપણે કરવાનું નથી, ભણવાનું ચાલુ રહ્યું. હવે જુઓ અનિતાનું કેટલા ભણવાનું ચાલુ જ રહે છે, શાળાએ જવા લાગી છે. હવે હું 5મા ધોરણમાં પાસ થઈ, મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે. અનિતા કહે છે કે 5મા ધોરણમાં પાસ થઈ ગઈ, હવે કેટલામાં ધોરણમાં આવી હશે? 6ઠા ધોરણમાં. એને ખબર પડશે જેમ જેમ આગળ આગળ ધોરણ જાય એમ ભણવાનો ખર્ચ પણ વધતો જાય છે. મારા માતા પિતા ભણાવવા તૈયાર ન હતા, પણ મારે તો ભણવું જ હતું. મેં મારા બીજા નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. એમના માતા પિતાને ખર્ચ થાય એ પોસાય તેમ હતું નહીં, એટલે એમને ભણવાની ના પાડતા હતા, પરંતુ અનિતાને ભણવું હતું, તેથી તેને ભણવાની સાથે સાથે બીજા નાના છોકરાઓને ભણાવવાનું પણ શરૂ કર્યું. થોડાક રૂપિયા મળવા લાગ્યા અને મારું ભણવાનું પણ ચાલુ રહ્યું. ભણવાની સાથે સાથે જે ખર્ચ થાય એ નાના છોકરાઓને ભણાવે અને જે કંઈ પણ થોડા ઘણા એમાંથી પૈસા આવે એના માટે એ પોતાના માટે ખર્ચ કરતી, અને જે નાના છોકરાને ભણાવે એમાંથી પૈસા આવે એ પોતાના ભણવા પાછળ વાપરે, અને એ રીતે પોતાનું ભણવાનું આગળ ચાલ્યું. ચાલો વાત કરીએ. દરેક બાળકને ભણવાનો હક છે. મેં આગળ પણ કહ્યું કે દરેક બાળકને ભણવાનો અધિકાર છે, એમને કોઈ ના પાડી શકે નહીં. ધોરણ 8 સુધી તો મફત ભણે, આ અંગે તમે શું જાણો છો તે કહો. શું કે છે? દરેક બાળકનો ભણવાનો હક છે. આપણને અમુક સરકાર દ્વારા અમુક કલમ લાગુ પાડવામાં આવી છે, કે એ કલમમાં એવું લખવામાં આવેલું છે કે ભણવાનો દરેક બાળકને હક છે, એમને કોઈ પણ વ્યક્તિ ના પાડી શકે નહીં. જો એ બાળક ઈચ્છે ભણવા, એમને કોઈ ના પાડી શકે નહીં. એના વિશે તમને કંઈ ખબર છે? જો હું બરાબર કહું છું તો સાંભળજો, કેવી રીતે કઈ કલમ અને કયો નિયમ એના માટે લાગુ પડે છે, તો સાંભળો મને. કે આપણા બંધારણની 45(1)ની કલમ પ્રમાણે આપણા દેશના તમામ બાળકોને ધોરણ 1-8 સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક છે. મફત અને ફરજિયાત શિક્ષણ આપણે સરકારી સ્કૂલમાં જોઈએ છીએ, કે ત્યાં મફત શાળા હોય છે, પુસ્તકો પણ ત્યાંથી આપવામાં આવે છે 1-8 ધોરણે. આરટીઈના મુદ્દા નંબર 29 મુજબ ધોરણ 1-8ના તમામ બાળકોને ભણવાનો અધિકાર છે. આમ આપણા બંધારણ મુજબ કોઈ પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત રહે નહીં, ન રહે તે મુજબ વ્યવસ્થા થવી જોઈએ. આપણને ખબર છે સરકારે વ્યવસ્થા કરેલી પણ છે, કરેલી છે સરકારી શાળાઓ માટેની, કે જેમાં 1-8 ધોરણના બાળકોને ફરજિયાત ભણાવવામાં આવે છે, તેમજ તેમને પુસ્તકો માટેનો પણ કોઈ ખર્ચ થતો નથી, શાળામાંથી આપવામાં આવે છે. તો આ રીતે ભણવાની દરેક બાળકને ભણવાનો હક છે અને ભણવાની વ્યવસ્થા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.
धीमे धीमे मैं अन्य लोगों ने छोकरीओने शाळाए मोकलवानी बात करी शू कर निकता है पोते शाळाए जाए बीजा लोगों ने छोकरीओ होय शाळाए नहीं जवा देता एमना माता पिता ने पण बात करी मारा माता पिता पण मने मारा कामों में मदद करवा लागे एमना माता पिता पण हवे अनिता ने एमने काम करवामां मदद करे छे मारी माता घरना बधा काम करी लेती जेथी मने भणवानुं वधु समय मळी शके केने जे घरे वधारे काम करवुं पड़तुं हवे एना माता वधारे काम करे छे एटले एने भणवा माटे अनिता ने समय मळे छे त्यार पछी छे मधमाखी उछेरनार मारा विस्तार में लीचीना वृक्षों घना एना विस्तार में जे विस्तार में रहे जे गाम के वृक्षों वधारे छे लीचीना बराबर याद रखो पूछा रहे तो एवो के अनिता जे विस्तार में रहती थी त्या के वृक्षों वधारे हता तो लीचीना आ वृक्षों फूलों मधमाखीओने खूब गमे कोने मधमाखीओने लीचीना वृक्षों एटले घणा लोको मधमाखीओ उछेरवानुं काम करे केम के लीचीना वृक्षों मधमाखीने वधारे गमे एटले मधमाखीओ वधारे लीचीना वृक्षों पर रहेती तेथी त्यांना ते विस्तारना लोको मधमाखीओ उछेरवानुं काम करे वडे सरकारे माटे तालीम पण आपे के मधमाखीओनो उछेर केवी रीते करवो मधमाखीओनो उछेर करे एवाथी मध केवी रीते मेळवो ए माटे सरकार तालीम आपे हूँ ए तालीम में जोडाणी अनिता पण जे सरकार द्वारा तालीम एनी जे શીખવવામાં આવતું તેમાં જોડાણે તેમાં હું એક જ છોકરી હતી બીજા બધા ગામના લોકો હતા એક જ અનિતા છોકરી હતી ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે તે સમયે તેમના ઉછેર માટે ઘણો સારો જો આ પરીક્ષામાં પૂછે કે કયા સમયે મધમાખીઓ ઈંડા આપે કે મધમાખી ઉછેર માટે કયો સમય સારો તો ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનો કયો આવે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનો એ મધમાખીના ઉછેર માટે ઘણો સારો કેમ કે એ સમયમાં મધમાખીઓ શું કરે છે ઈંડા આપે છે એટલે મધમાખી ઉછેર માટે આ સમય ઘણો સારો કયો ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનો બરાબર યાદ રાખજો તમે કોઈ જીવજંતુને ફૂલ નજીક જોયા છે તેમના નામ શોધો અને લખો આપણે ફૂલની નજીક જોયા છે કોઈ વૃક્ષ તો કોઈ જીવજંતુઓને હા આપણે બધા જ મધમાખી છે પતંગિયા છે તમરા છે ભમરા છે એવા જે જીવજંતુ હોય તેમને આપણે ફૂલની નજીક જોયા હોય છે તેઓ કેમ ફૂલોની નજીક આવે છે તે શોધો કે આવા જે જીવજંતુઓ છે ફૂલોની નજીક આજુબાજુ જ કેમ માટે મારતા હોય તો એ લોકો ફૂલોમાંથી રસ ચૂસવા માટે એમને ફૂલની નજીક આવતા હોય છે શું તમે કે ફૂલ તેઓ ફૂલોનો રસ ચૂસવા માટે તેની નજીક આવે છે ત્યાર પછી આગળ છે તેમના ચિત્રો નોટબુકમાં દોરો અને રંગ પૂરો એ આપણે કરવાનું નથી મધમાખી જ્યારે ઉડે છે ત્યારે એક પ્રકારનો અવાજ આવે છે તમે તે અવાજની નકલ કરી શકો આપણને ખબર છે મધમાખી ઉડે ત્યારે તે જ અવાજ આવતો હોય છે બરાબર હું અથવા તો મ એવો કંઈક અવાજ આવતો હોય છે એવો તમારે તમે અવાજ નકલ એવો કાઢી શકો એવો અવાજ તમે કરી શકો એ તમારે જાતે કરવાનું છે ત્યાર પછી આગળ જોઈએ મધમાખી ઉછેરનાર તરીકે શું કહે છે મધમાખી ઉછેરનાર તરીકે મધમાખીનો ઉછેર કેવી રીતે કરવો એ સમજાવવામાં આવ્યું છે કે મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી અને તા જ્યારે મધમાખી ઉછેર કેવી રીતે કરે એની તાલીમ લેવા ગઈ હતી તે પૂરી કરી પણ કામ શરૂ કરવા પૈસાની જરૂર પડે મધમાખી ઉછેર કરવો હોય તો તે માટે શું કરવું પડે પહેલાં સૌથી પહેલાં પૈસાનું રોકાણ કરવાની જરૂર પડે ભણવાનું ચાલુ રાખ્યું અને ભણવાનું તો સાથે ચાલુ જ હતું અને 5000 રૂપિયા ભેગા કર્યા અને બીજા લોકોને નાના છોકરાઓને ભણાવતી એ રીતે 5000 રૂપિયા બીજા કામો કરીને ભેગા કર્યા તે પૈસાથી મેં માખીઓ માટેની બે પેટીઓ ખરીદી 5000 રૂપિયા ભેગા કર્યા હતા તેમાંથી શું કર્યું મધમાખી ઉછેર માટે પેટીઓની જરૂર પડતી હશે તે તેમણે બે પેટીઓ ખરીદી એક પેટીની કિંમત રૂપિયા 2000 હતી એક પેટીની કિંમત કેટલી હતી 2000 તો બે પેટી ખરીદી તો કેટલા રૂપિયા જોયા હશે 2 × 4 એટલે કે 4000 રૂપિયાની જરૂર પડી હશે બરાબર અને એની પાસે કુલ 5000 રૂપિયા હતા તેમાંથી 4000 રૂપિયાનો શું કરી નાખ્યો એને ખર્ચ કરી નાખ્યો બાકીના પૈસામાંથી મેં મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ ખરીદી અને મધપુડાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી શું કર્યું કે બાકીના કેટલા રૂપિયા વધે 5000માંથી 4000ની એ પેટી ખરીદે તો 1000 રૂપિયા વધે તેનું શું કર્યું મધમાખીઓને માટે મધમાખીઓ જે ચાસણી હોય ત્યાં આવે ને ચાસણી ખાંડની ચાસણી હોય ત્યાં આવે તો એ માટે મધમાખીઓને ભેગી કરવા માટે એમણે શું કર્યું કે ચાસણી બનાવવા માટે ખાંડ ખરીદી અને મધપુડાને ચોખ્ખો રાખવા માટે એમાં દવા છંટકાવ કરવો પડ્યો તો એ દવાની પણ દવા પણ એમને ખરીદી જોઈએ તમને ચિત્રમાં કંઈક એવું દેખાય છે મધમાખીઓ માટેની પેટી દેખાય છે
પછી અહીંયા ચાસણી લગાવેલી હશે એટલે મધમાખીઓ આવીને તે ચોટેલી છે, દેખાય છે તમને ચિત્રમાં? ત્યાર પછી આગળ જોઈએ આપણે કે સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. કેવો મહિનો ચાલતો હતો? સપ્ટેમ્બર. ડિસેમ્બર સુધી મારી પાસે ઘણી બધી મધમાખીઓ હતી. તો કે આપણે આગળ પણ જોઈ ગયા કે ડિસેમ્બર મહિના સુધી મધમાખીઓ ઈંડા મૂકે છે, તેથી તેની પાસે ડિસેમ્બર મહિનો પૂરો થયો ત્યાં સુધીમાં તો ઘણી બધી મધમાખીઓ ભેગી થઈ ગઈ. હજી મારે બે પેટીઓ વધારે ખરીદવી પડે એમ હતી, એમને એમાં મધમાખી ઉછેર માટે વધારે બે પેટીની જરૂર પડી. હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી, એમને હજી તાલીમ લીધી હતી, તે પહેલી વાર મધમાખી ઉછેર કરતી હતી, હજી એ પણ શીખતી હતી. ઘણી વાર મધમાખીઓ મને ડંખ મારતી અને મારા હાથ ચહેરો સૂજી જતા. શું કહે છે? ઘણી વાર મધમાખી પાસે જતી તો એમને ડંખ મારતી, એમના હાથ અને ચહેરો એટલે કે એનું મૂઢ ઉપર સોજી જતું. ખૂબ જ પીડા થતી અને આ સોજવાને કારણે ખૂબ જ પીડા પણ થતી. આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું એટલે કોઈને કહેવાય તો નહીં. શું કહે છે કે આ મધમાખી ઉછેરનું કામ મારું એકલું જ હતું, મેં જાતે એમ કહ્યું હતું કે મારે કરવું છે અને પસંદ કર્યું હતું એટલે બીજા એટલે જો મોઢું જે એનો ઉછેર ચહેરો છે હાથ છે સોજી જાય છે એમાં ખૂબ પીડા થાય છે, પણ તેમ છતાં એ કોઈને કહી શકતી નહીં. ત્યાર પછી છે શોધી કાઢો. મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે? મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે ખબર છે કોઈને? નહીં તો સાંભળજો મને કે મધમાખી ડંખ મારે ત્યારે લોકો સૌ પ્રથમ મધમાખીઓને જ્યાં ડંખ માર્યો હોય ત્યાંથી કાંટો કાઢી નાખે છે. મધમાખી ડંખ મારે ત્યારે એક કાંટો વાગે છે, એ કાંટો પહેલાં કાઢી નાખવાનો હોય છે, પછી તે ડંખ ઉપર ભીની ચીકણી માટી લગાવે છે. કેટલાક લોકો ડંખવાળા ભાગ પર લોખંડનો કાટ ઘસી લગાવે છે, તો કેટલાક લોકો ખાવાનો સોડા લગાવે છે. સૌથી પહેલાં કાંટો લાગ્યો એ કાઢી નાખવાનો, ત્યાં ભીની ચીકણી માટી પણ તમે લગાવી શકો અથવા તો લોખંડનો કાટ પણ લગાવી શકો અથવા તો ખાવાનો સોડા પણ ઘણા લોકો લગાવતા હોય છે. તમારી નોટબુકમાં મધમાખીનું ચિત્ર દોરાવો, તેમાં રંગપુરોને નામ આપો, એ કરવાનું આપણે નથી. ત્યાર પછી છે લીચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે. લીચીના વૃક્ષ પર ક્યારે કયા મહિનામાં આવે છે ફૂલો? ફેબ્રુઆરીમાં. યાદ રાખજો, આ મેં મારી બધી પેટીઓ લીચીના વાડા પાસે મૂકી. કેમ કે લીચીના વાડા લીચીના વૃક્ષો જે આ વાડો હતો વૃક્ષોવાળો ત્યાં મેં બધી પેટીઓ મૂકી. દરેક પેટીમાંથી મને 12 કિગ્રામ મધ મળતું. દરેક પેટીમાંથી કેટલા કિગ્રામ મળતું? 12 કિગ્રામ મધ મળતું. આ મધ હું બજારમાં વેચતી, પછી મધ લઈ અને ક્યાં જતી? બજારમાં વેચવા માટે જતી. મધમાખીના ઉછેરમાં આ મારી પહેલી કમાણી થઈ. હવે તો મારી પાસે 20 પેટીઓ છે. ત્યારે જ્યારે શરૂઆત કરી ત્યારે 2 પેટીથી શરૂઆત કરી હતી. અત્યારે હવે ઘણા વર્ષો થયા એ આ મધમાખીનો ઉછેર કરે છે અને મધ મેળવે છે, મધ તૈયાર કરે છે. અત્યારે એમની પાસે 20 પેટીઓ છે. અનિતા 20 પેટીઓની કુલ કિંમત કેટલી હશે? અનિતા પાસે જો 1 પેટીની અને કેટલા મળતી? 1 પેટીની કુલ કિંમત કેટલી મળતી અમને? અનિતા પાસે 20 પેટીઓની કુલ કિંમત કેટલી હશે? કેમ કે 1 પેટી માટે 2000 રૂપિયા હતી ને, 1 પેટીની કિંમત 2000, તેથી 20 પેટીની કુલ કિંમત કેટલી? શું થાય કે 1 પેટીની રૂપિયા 2000 કિંમત, તો 20 પેટીની કુલ કિંમત કેટલી? એટલે કે 2000 × 20 કરવાના છે. કેટલા કરવાના? 2000 × 20, તો કેટલા થાય? 40000 રૂપિયા થાય. કેટલા થશે? 40000 રૂપિયાની કિંમત અત્યારે એની પાસે હશે. હું તરત સાયકલ લઈ કોલેજે જાઉં છું. અત્યારે અનિતા તરત સાયકલ લઈ અને હવે મોટી થઈ ગઈ છે એટલે કોલેજે જવા લાગી છે. મારી કોલેજ 5 કિમી દૂર શહેરમાં છે. એમની કોલેજ એ ગામડામાં રહે છે કે આજુબાજુમાં એક શહેર છે જે 5 કિલોમીટર દૂર આવેલું છે ત્યાં છે. હવે તમે આ પણ અનિતા વિશે ઘણું જાણો છો. હવે આપણે ઘણું બધું જાણવા લાગ્યા અનિતા વિશે કે અનિતા વિશે આપણે એવું જાણો એ મધમાખીનો ઉછેર કરતી અને ભણવા માટે શાળાએ જવામાં દેવામાં ન આવતી, પરંતુ એના શિક્ષકને સમજાવટથી એના માતા પિતા માની ગયા, ભણવા જવા લાગી, પછી મધમાખીનો ઉછેર કર્યો, સાથે સાથે નાના છોકરાઓને ભણાવતી, નાના બાળકોને એમાંથી પણ પૈસા કમાતી, તો અનિતાએ ભણવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા છે. તે દરેક ગામની સભામાં જાય છે અને દરેકને ભણતરના મહત્ત્વની વાત કરે છે. અનિતાને હવે આજુબાજુના ગામના લોકો પણ ઓળખવા લાગ્યા કે સૌથી પહેલાં એવી છોકરી હતી કે જેણે શાળાએ જવાનું ચાલુ કર્યું. ત્યાર પછી ઘણી બધી છોકરીઓને ઘણા બધા મારા માતા પિતાને સમજાવવા લાગી ભણતરનું મહત્ત્વ.
ઘણીવાર લોકો તેમને મજાક કરે છે, પરંતુ અનિતાને ખબર છે કે તેણે શું કરવાનું છે. ઘણીવાર લોકોને સમજાવવા જે આજે સભાઓ કરે છે અને જાય છે કે તમારે છોકરા બાળકોને છોકરીઓને ભણાવો કે લોકો તેમની મજાક પણ કરે છે. અનિતા મધને મોટી વેપારી બનવા માગે છે, તેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે. શું કહે છે કે મોટી વેપારી બને અને બીજા લોકો જે મધ વેચતા હોય એની પણ પૂરેપૂરી કિંમત વેચવા જાય તો એને માટે મળે તેવું કંઈક કરવા માગે છે. શોધી કાઢો. અનિતા અને ગામના બીજા લોકો એક કિગ્રા મધના 35 રૂપિયા મળે છે. તમારા શહેરમાં એક કિગ્રા મધનો શું ભાવ છે? શું કહે છે કે અનિતા અને ગામના લોકો જે મધ વેચે છે એક કિગ્રા મધના 35 રૂપિયા મેળવે છે. એક કિગ્રા મધ કેટલામાં? એક કિલો મધ 35 રૂપિયામાં વેચે છે. તો તમારે આજુબાજુમાં શહેરમાં તમારા મમ્મીને તમે પૂછી શકો કે અહીંયા મધનો શું ભાવ છે, એક કિલો મધ કેટલાનું મળતું હશે એને તમે પૂછી શકો. કદાચ અંદાજે આપણા શહેરમાં આજુબાજુ કે લોકોમાં 180 થી 200 રૂપિયાનું કિલો સુધીનું હોય છે, કે અમારા શહેર એમાં એક કિગ્રા મધનો ભાવ 180 રૂપિયાથી 200 રૂપિયા સુધીનો છે. તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે? શાના માટે થાય છે? તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે અને શાના માટે થાય છે? તો મધનો ઉપયોગ, હા, મારા ઘરમાં મધનો ઉપયોગ નીચે મુજબ થાય છે. પહેલું, ઘરના કોઈ સભ્યને ઉધરસ થાય ત્યારે મધ અને હળદરનું મિશ્રણ દવા તરીકે મધ અને હળદરને ચેટાડવામાં આવે છે. જ્યારે કોઈને ઉધરસ થાય તો ત્યારે દવા તરીકે મધનો ઉપયોગ થાય છે. બીજું, પૂજન વખતે પંચામૃત બનાવવા માટે પંચામૃત બનાવવામાં આવે, કોઈ પૂજા ઘરમાં રાખેલી હોય, પૂજા છે, કથા છે, ત્યારે પંચામૃત બનાવવામાં આવે તેમાં મધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી સૌંદર્ય પ્રસાધન તરીકે એટલે કે મોઢા ઉપર લગાવવા માટે ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધનું મિશ્રણ ચરબી ઘટાડવા માટે ગરમ પાણીમાં લીંબુનો રસ અને થોડું મધ ઉમેરીને પીવાથી શરીરની ચરબી ઘટાડવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આમ વિવિધ રીતે મધનો ઉપયોગ થાય છે. દરેક મધપુડામાં એક રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે. આ બરાબર યાદ રાખજો. દરેક મધપુડામાં કોણ હોય છે? એક રાણી માખી હોય છે. જેટલા મધપુડાઓમાં હોય એમાં એક જ રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે. રાણી માખી શું કરે છે? ઈંડા મૂકે છે. ઈંડા કોણ મૂકે છે મધપુડામાં? તો રાણી માખી. પુડામાં મોટાભાગની માખીઓ કામદાર માખીઓ હોય છે. આ પણ પૂછાય કે મધપુડામાં રાણી માખી સિવાય બીજી બધી માખીઓ શું હોય છે? તો કામદાર માખીઓ શું હોય છે? કોણ હોય છે? કામદાર માખીઓ હોય છે. આ માખીઓ આખો દિવસ કામ કરે છે. ત્યાર પછી આગળ કે તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે. આ જે કામદાર માખીઓ હોય છે તે શું કરે છે? ફૂલોની આજુબાજુ ઉડે છે. તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે. મધમાંથી બને કે જે ફૂલો હોય છે એમાંથી જે રસ હોય એ મધમાખીઓ ચૂસે છે અને એમાંથી મધપૂળો બનાવે છે. તો મધ બનાવવા માટે આ જે કામદાર માખી હોય ફૂલોની આજુબાજુ ઘૂમે છે, ઉડે છે અને ફૂલો પર બેસી એમાંથી રસ ચૂસે છે અને રસ ભેગો કરે છે ફૂલોનો. જ્યારે કોઈ પણ એક માખી રસવાળું ફૂલ શોધી લે છે ત્યારે બીજી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. શું કહે છે? કોઈ એક માખીને એક રસ એકદમ વધારે રસવાળું ફૂલ મળી જાય તો બીજી માખીઓ ત્યાં બીજી બધી માખીઓને પણ ત્યાં બોલાવે છે અને એ માટે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. એટલે કે એક એવો ડાન્સ કરે છે જે આપણે ન સમજી શકીએ પણ એ મધમાખીઓ બીજી મધમાખીઓ સમજી શકે. કામદાર માખીઓ મધપુડા માટે મહત્ત્વની છે. કામદાર માખીઓ વગર મધપુડા અને રસનો સંગ્રહ શક્ય નથી, કેમ કે રાણી માખી એક જ હોય છે, તે માત્ર રસ ભેગો ન કરી શકે. તે માટે ઘણી બધી કામદાર માખીઓની જરૂર પડે જે મધપુડામાં અને કે રસનો સંગ્રહ કરવો શક્ય નથી. તેના વગર મધપુડામાં બધી મધમાખીઓ ભૂખ્યા પેટે જાય છે. શું કરે છે? મધપુડામાં બધી માખીઓ ભૂખ્યા પેટે જાય છે. એમનું પેટ ભરેલું હોય નહીં. મધમાખીઓની જેમ બીજા ક્યાં જીવજંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે? કે બીજા ક્યાં ક્યાં એવા જીવજંતુઓ છે કે જે જૂથમાં રહેતા હોય છે? મેં આગળ પણ કહ્યું હતું જ્યારે પાઠ સૌથી પહેલાં શરૂઆત થતી પહેલાં કે મધમાખીઓ સિવાય કીડીઓ, ભમરીઓ, મંકોડા, ઉધાય વગેરે જીવજંતુઓ જૂથમાં રહેવાનું પસંદ કરે છે. આપણે જોયું હશે મધમાખીઓ સિવાય કીડીઓ છે, ભમરીઓ છે, મંકોડા છે, ઉધાય બધા એક જૂથમાં ઘણી બધા જીવજંતુઓ સાથે હોય છે, હોય ને? તો આ બધા જીવજંતુઓ જૂથમાં રહેવાનું પસંદ કરે છે. કીડીઓ મધમાખીની જેમ સાથે રહે છે. કીડીઓ પણ મધમાખીની જેમ શું કરે છે? સાથે રહે છે. આપણે જોઈ ગયા આગળ પહેલાં જ પાઠમાં અને કામ કરે છે. રાણી કીડી ઈંડા મૂકે છે. આમાં પણ મધમાખીની જેમ એક રાણી કીડી હોય છે જે ઈંડા મૂકે છે.
सिपाही कीड़ीओ दर ने रक्षा और देखभाल करे। कीड़ीओ में एक बे कीड़ी सिपाही तरीके राखेली हो दर की रक्षा करें। ज्या कीड़ीओ दर हो त्या बार ज हो त्या दर की रक्षा करे देखभाल राखे। कामदार कीड़ीओ हमेशा खावा शोधवा दर सुधी पहुँचाड़ व्यस्त हो। कामदार बीजी कीड़ीओ बदी कामदार कीड़ीओ कहवाय तो ये कीड़ीओ शू करे खावा शोधवा जाए खावा लई ने पोता दर सुधी पहुँचाड़े। उदय और भमरी पण आज रीते रहे। उदय भमरीओ जो जूथ में रहे थे एम आ रीते हो एक राणी कीड़ी हो अथवा तो राणी उदय भमरी हो ईंडा मूके बीजी बड़ी जे मधमाखीओ हो अथवा तो कीड़ीओ हो उदय हो भमरीओ हो बदी शू कहवा कहवाई कामदार कीड़ीओ कहवाई के जे कोई काम करे। तमे जोयु छे कीड़ीओ क्या रहे छे आपणे जोयु हशे के कीड़ीओ क्या रहे छे तो हाँ मैं जोयु छे कीड़ीओ क्या तो मैदान में होय वृक्षोना थड़ में होय घरना भीतोना पोलाणमा होय वगैरे में दर बनावी तेमा रहे छे। खावानी कई कई चीज वस्तुओं पासे कीड़ीओ भेगी थाय छे आपणे जोई गया के कड़ी वस्तु होय त्या वधारे प्रमाण में कीड़ीओ भेगी थती होय तो खांड गोळ अनाजना दाणा तेलीबिया रोटलीओ मीठाई मरेला जीवजंतुओ वगैरह चीज वस्तुओ पास कीड़ीओ भेगी थाय। कीड़ीओ की हार जुओ तेनो रंग क्यों छे ते तमारे घर ने आजूबाजू के कीड़ीओ आखी लाइन में जती हो एक लाइन में जोवानुं छे ते केवा रंगनी छे ते तमारे जोवानी छे। तो आपणे मोटे भागे लाल अने काळी बे प्रकारनी कीड़ीओ कीड़ीओ जोए छे जोए छे ने। कीड़ीओ की हार जोता ते काड़ा अने घेरा भूरा रंगनी होय छे अथवा तो घेरा एकदम घाटा भूरा रंगनी होय छे। केटली कीड़ीओ लाल रंगनी पण जोवा मळे छे। तमने क्यारे कीड़ी करड़ी छे केवी कीड़ी हती काड़ी के लाल के मोटी के नानी चार प्रकार पूछू काड़ी के लाल हती के मोटी के नानी हती क्यारे करड़ी छे। हाँ आपणे घणी वार नीचे के सूता होय छे एम होय तो झाड़ना थड़ में के रमता होय तो आपणे कीड़ी चढ़ी गई अने करड़ी होय छे बराबर। तो कीड़ीओ ने हाँ मने एक वार झाड़ने थड़नी बाजू में बैठा था त्यारे मने कीड़ीओ करड़ी हती ते मोटी अने काळा रंगनी हती। त्यार पछी आगळ छे ज्यारे तमे मगफळी खाओ छो तेमना फोतरा कदाच तमे फेंकी दो छो तेना फोतरानो उपयोग करी थोड़ा जीवजंतु बनावानो प्रयत्न करो तेमने रंग करवानो भूलता नहीं। तमारे मगफळी खाओ एना फोतरा जे निकळे एमांथी अमुक अमुक प्रकारना ए फोतरा उपर रंग करी अने तमारे शुं करवानुं छे आवा नाना नाना जीवजंतुओ बनावाना छे। आ प्रवृत्ति आपेली छे जे आपणे करवानी नथी। अहीं आपणे पाठ पाँच अमिता अने मधमाखीओ समझी गया पाठ्यपુસ્તકમાં સમજાઈ ગયું ને બધાને કે અનિતા કેવી રીતે ભણી અને કેવી રીતે એને ભણવામાં ઘણી બધી મુશ્કેલીઓ અને પરિસ્થિતિનો સામનો કર્યો ત્યાર પછી મધમાખીઓનો ઉછેર કેવી રીતે કરાય એ પણ આપણે શીખી ગયા બરાબર। પછી બીજા બધા જે જીવજંતુઓ છે એમના વિશે પણ આપણે ભણી ગયા। આ પાઠમાં આપણે આટલું સમજ્યા બરાબર। અહીંયા પાઠ્યપુસ્તકમાં આપણે પેજ નંબર 40 સુધી ભણી ગયા। આ પાઠમાં જે પ્રશ્ન જવાબ છે આપણે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે તે હું તમને આ લેક્ચરના હોમવર્કમાં મોકલીશ। તો તમારે પાકી નોટમાં સારા અક્ષરે લખવાના છે। પાકી નોટમાં કેવી રીતે લખવાના નવા પેજ ઉપર લખવાનું પાઠ પાંચ અનિતા અને મધમાખીઓ નવા પેજ ઉપર હાસ્યમાં લખવાનું છે। પાઠનો નંબર પાઠ પાંચ અને પાઠનું નામ અનિતા અને મધમાખીઓ અને સારા અક્ષરે જે હું પ્રશ્ન મોકલું હોમવર્કમાં તમારે પાકી નોટમાં લખી અને પાકા કરવાના છે। હવે ત્યાર પછી આપણે આવતા લેક્ચરમાં આ પાઠની જવાબોથી પૂરીશું।